ઉંઝામાં આવેલ કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ વિક્રમભાઈ પટેલનું અમદાવાદમાં નિધન થયું હતું. તેમની અંતિમ ઈચ્છા અનુસાર વડનગર મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું હતું. ઉંઝા ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટના પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા વિક્રમભાઈ પટેલનું અમદાવાદ ખાતે નિધન થયું હતું. તેમણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઉંમર અને તણાવના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. વિક્રમભાઈ પટેલ છેલ્લા 35 વર્ષથી પાટીદાર સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા ત્યારે સમગ્ર કડવા પાટીદાર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમનું દેહદાન વડનગર મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું ત્યારે તેમના અંતિમ દર્શન તેમના ઉંઝાના નિવાસ સ્થાને રાખવામાં આવ્યા હતા. ત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે ઉંઝાના ધારાસભ્ય, ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ, ઉંઝા એપીએમસીના ચેરમેન સહિત ઉમિયા માતાજી સંસ્થાના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર પાટીદાર સમાજના શ્રેષ્ઠી આદરણીય વડીલ અમારા વિક્રમ દાદા એ ધારાસભ્ય પણ હતા. એમણે ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. ઉમિયા માતાના સંસ્થામાં પ્રમુખ તરીકે એમણે પણ સેવાઓ ખૂબ બજાવી છે. ધાર્મિક આત્મા હતા અને આ જે આખા બધા જ સમગ્ર આ ઉંઝાધામ અને એની આજુબાજુના તમામ ગામોમાં કેવી રીતે સેવા કરી શકાય એવી એમની તમન્ના હતી. હજુ પણ એમને ખૂબ સેવા કરવાના આભરખા હતા. પરંતુ મા ઉમિયાના ગામમાં એમને સેવા કરતા કરતા એટલા બધા કામો કર્યા છે કે અત્યારે આ મત વિસ્તાર અને આ જે પાટીદાર એમને ક્યારે વિસ્તરી શકે તેમ નથી. કેતન પટેલ, CN24 ન્યૂઝ, ઉંઝા.